કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપશે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ભણી રહ્યા છીએ સહસક કંપનીના હિસાબો તો આજે મિત્રો આપણે દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ જોઈશું તો દાખલા નંબર જે ચાર જે છે એમાં આજે આપણે એક નવો કોન્સેપ્ટ શીખવાના છે અને એ કોન્સેપ્ટનું નામ છે સ્ટોકમાં સમાયેલો નફો તો મિત્રો આ દાખલો તમારા માટે ઘણું જ મહત્વનો છે બરાબર તો આ દાખલાને ધ્યાનથી જોજો અને મિત્રો ખાલી દાખલો ના જુઓ બરાબર દાખલાને જુઓ ત્યાર પછી તમે એ દાખલાને નોટબુકમાં લખતા પણ જાઓ મારી સાથે સાથે નોટબુકમાં લખતા જવાનું છે અને ત્યાર પછી હજુ એક વખત તમારી જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરો બરાબર છે અને તમને એવું લાગે કે તમે તમારી જાતે કમ્પ્લેટ દાખલો ગણી શકો છો તો જ તમારે આગળ વધવાનો છે કારણ કે આ ચેપ્ટર થોડું અઘરું છે તો તમારે મારી સાથે સાથે દાખલા ગણવા પડશે જ્યાં સુધી તમે દાખલા નહીં ગણો ત્યાં સુધી તમારા કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય માટે દાખલા તમે ગણો હું તો કહું એકવાર ના ગણો બે વખત દાખલો ગણો એકવાર તમે ભલે અંદરથી જોઈને એક વખત કરો બરાબર પહેલાં વિડીયો જોઈ લો બરાબર શાંતિથી સમજો એને ત્યાર પછી બે વખતે દાખલો તમારી જાતે કરો ને તમારી પાસે હજુ સમય છે હજુ તો ઘણો બધો સમય કહેવાય બરાબર ત્રીસ તારીખ લગીને આપણે તમારે કોર્સ પૂરો કરવાનો છું હું તો વીસ તારીખ સુધીમાં જ પતાવી દઈશ બરાબર છે વીસ તારીખ સુધીમાં તમને બધા જ વિડીયો મળી જવાના છે એનો મતલબ કે પરીક્ષાના બાવીસ દિવસ પહેલાં હું કોર્સ પૂરો કરવાનો છું હા થોડું ઘણું બાકી રહેશે તો પછી એકાદ બે એકાદ બે રોજ મૂક્યા કરીશ બરાબર પણ વીસ તારીખ સુધીમાં મોટાભાગનું પતી જશે ત્યાર પછી એકાદ વિડીયો કદાચ રોજનો આયા કરે એવું બની શકે તો તમારે શું કરવાનું છે કે વીસ તારીખે અમારો કોર્સ પૂરો થઈ ગયો બરાબર છે તો તમારે આજથી જ આ વિડીયો તમને મળે ત્યાંથી જ તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે બરાબર છે અને ત્રીસ તારીખ સુધીમાં જેટલા પણ દાખલા છે જેટલું પણ છે બધા તમારા દાખલા ગણી નાખવાના છે અને પછી જો કોઈ ક્વેરી હોય તમને કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો મારો નંબર છે નવ્વાણું સાત બાણું જીરો એકવીસ પિસ્તાળ આ નંબર પર મને વાત કરો અમુક લોકો ગ્રુપમાં ચેક કરે છે અને પછી વાત કરે છે કે સર વિડિયો નહીં મૂકતા અને તમારી બધી વાત સાચી છે અમારાથી વિડીયો નથી મુકાયા કારણ કે થોડું કામ હતું અમારે બરાબર પરંતુ હવે તો વીસ તારીખ સુધીમાં અમે પૂરું કરવાના છે હવે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અંદર એકબીજા સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી તમને જો નહીં ફાવતી એપ તો તમે મને ડાયરેક્ટ કહો તમારો શું પ્રોબ્લેમ છે મને ડાયરેક્ટ વાત કરો ને બરાબર હું તમારો સાથ આપીશ બરાબર છે એવું નથી મને પણ તમારી કરતાં વધારે ટેન્શન મને તમારું છે કે ભાઈ મારા સ્ટુડન્ટ ફેલ ના થવા જોઈએ મારા સ્ટુડન્ટની કેટી ના આવી જોઈએ બરાબર છે તો સ્ટુડન્ટ તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો પ્લીઝ મારી સાથે ચર્ચા કરો આ નંબર મારો છે નવ્વાણું સાત બાણું જીરો એક પિસ્તાલીસ બરાબર તમારી પરીક્ષા પડશે ત્યાં સુધી હું તમારી સાથે જ છું તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય મારી સાથે વાત કરો અંદર એકબીજા સાથે ચર્ચા કરવાનો શું મતલબ છે સર નથી મૂકતા અને એપ લઈને હું પસ્તાવું છું આ છું તે છે એવું ના કરો મને ડાયરેક્ટ ફોન કરો ને બરાબર છે હા હું કહું છું કે વિડીયો થોડા લેટ આવ્યા છે કારણ કે અમારો થોડો પ્રોબ્લેમ આવેલો એટલા માટે બાકી બીજો કોઈ ઇશ્યુ નથી પરંતુ હવે તમારા વીસ તારીખ સુધીમાં પતી જશે તમારી પાસે બાવીસ દિવસ હજુ વધે છે એ બાવીસ દિવસમાં તમે કેટલી બધી તૈયારી કરી શકો અને આપણે તો છ ચેપ્ટરની તો તૈયારી કરવાની છે અને છ ચેપ્ટરમાંથી પણ બે ચેપ્ટર તો ઓલરેડી મુકાઈ ચૂકેલા જ હતા તો બે ચેપ્ટર તો તમે કમસે કમ હું આશા રાખું કે અત્યાર સુધી બે ચેપ્ટર તમારે કમ્પ્લીટ હોય તો હવે તમારે ચાર જ ચેપ્ટર પૂરા કરવાના બરાબર છે ને વીસ તારીખ સુધીમાં તો ઓવરઓલ તમારો કોર્સ પતા પતી જશે બરાબર છે તો કરો બરાબર બરાબર છે તૈયારી જોરદાર જોઈએ મારે આપણે બધાએ ભેગા થઈને એવી મહેનત કરવાની છે કે આપણે બધાએ પાસ થવાનું છે નહીં કે આપણે કેટી લાવવાની બરાબર છે કારણ કે એમ કોમમાં છે બરાબર છે હવે તમે પ્રોફેસર બનવા જઈ રહ્યા છો તમે બેચલર નથી આવે બરાબર છે હવે તમે એમ કહો માસ્ટર ડિગ્રી તમને મળશે આવે તો આપણે મસ્ત તૈયારી કરવાની છે અને સારું રિઝલ્ટ લાવવાનું છે બરાબર કંઈ બી પ્રોબ્લમ હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરો અંદર વાત ના કરો મને કહેશો ને તો એનું સોલ્યુશન થશે અંદર અંદર વાત કરવાથી કોઈ સોલ્યુશન તો મળવાનું નથી એની કરતાં મને ડાયરેક્ટ આ નંબર પર નવ્વાણું સાત બાણું ઝીરો એકવી પિસ્તાલીસ પર તમારે ફોન જ કરવાનો હું તો કોઈ મેસેજ બી નહીં કરતા બરાબર છે એવું લાગે બહુ નાનો ઇશ્યુ છે તો કંઈ મેસેજ કરી દેવાનું બરાબર છે બાકી તમારે મને ડાયરેક્ટ ફોન કરવાનો દાખલો તમે ગણો પહેલા તમે એ વિચારી લો કે ભાઈ સાહસિક અમને કોણ છે તમને એવું લાગતું હોય ને કે સર નથી સારું ભણાવતા ભંગાર ભણાવતા તો ભી તમે મને કહી શકો મને સેક પણ ખોટું નહીં લાગે બરાબર છે એટલે તમને એવું લાગતું હોય કે ચેપ્ટર જ ખબર જ નહીં પડતી સર ભણાવે છે તો બી મને કહી શકો તમે કે સર તમે ભણાવો છે ખબર નહીં પડતી બરાબર તો હું મારી સ્ટાઇલ હજુ સુધારીશ બાકી મારું એવું માનું છે કે હું જે સ્ટાઇલથી ભણાવું છું એ સ્ટાઇલ સૌથી સારી છે બાકી જે તમારી ચોપડીમાં એ બધું આપેલું છે એ તો તમારું દિમાગ હેંગ મરાઈ જશે બરાબર છે એટલે આ રીત તમે કરશો તમને બહુ બેનિફિટ થવાનો છે તો અહીંયા આપણે શાસક કંપની લખવાનું અને પછી તમારે બીજા નંબર પર ગોણ કંપનીનું નામ લખી દેવાનું કયો ગોણ કંપની ચાલો હવે તમારે શાસક કંપની કેવી રીતે ઓળખવાની અને ગોણ કંપની કઈ રીતે ઓળખવાની તો જે કંપની બીજી કંપનીના શેર ખરીદી લીધી હોય બરાબર એ શાસક કંપની થઈ ગઈ અને જે કંપનીના શેર ખરીદાઈ જતા હોય એ આપણી ગૌણ કંપની થઈ જશે તો અહીંયા કીધું છે પહેલી એપ્રિલ બે હજાર નવના રોજ મનીષ લિમિટેડે કયા લિમિટેડે મનીષ લિમિટેડે નૂતન લિમિટેડના ઇક્વિટી શેરો એકસો પચાસ લેખે પ્રાપ્ત કર્યા તો સ્ટુડન્ટ આ કઈ કંપની થઈ ગઈ શાસક કંપની શાસક કંપનીનું નામ થશે મનીષ લિમિટેડ

બરાબર અને પછી તમારે શોધી નાખવાનું સ્ટુડન્ટ લઘુમતી હિત લઘુમતી હિત તો સ્ટુડન્ટ તમને ખબર જ હશે શાસક કંપની શાસક કંપનીનો હિસ્સો આપણે લખીએ જાઓ શાસક કંપનીનો હિસ્સો તો સ્ટુડન્ટ શાસક કંપનીનો હિસ્સો કેટલો એ તમારે જાણવું હોય તો તમે કઈ રીતે જાણી શકો તો મેં તમને શીખવાડેલું કે ભાઈ આ રીતે તમારે ગણતરી કરવાની છે અને અહીંયા લખી દેવાનું ગોળ કંપનીના ગોણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા શેરની સંખ્યા બરાબર ગોણ કંપની જે હોય એના શેર તમે જેટલા ખરીદેલા હોય એ ક્યાં લખવાના અંશમાં અને છેદમાં તમારે લખી દેવાનું ગોણ કંપનીના ગોણ કંપનીના ગોણ કંપનીના શેરની કુલ સંખ્યા કુલ સંખ્યા જો ટકામાં જવાબ લાવવો હોય તો સો કરવાના અને જો જવાબ પોઈન્ટમાં આવતો હોય તો ગુણ્યા સો નહીં કરવાના બરાબર છે તો સ્ટુડન્ટ સૌથી આપણે કંપનીનો હિસ્સો શોધવો હોય તો ગોણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા અને કંપનીના શેરની કુલ સંખ્યા કેવી રીતે શોધી શકાય તો સ્ટુડન્ટ અહીંયા આપજો બરાબર અહીંયા તમારા દાખલામાં કીધું છે ગોણ કંપની કોણ છે નૂતન તો નૂતન લિમિટેડના ઇક્વિટી શેર કેટલા રૂપિયાના છે તો કે બે લાખ રૂપિયાના છે અહીંયા તમે જોઈ લો એક શેરની કિંમત કેટલી છે સો રૂપિયા તો બે લાખને તમે સો વડે ભાગી નાખો ફરીવાર બોલું છું આ બે લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડીના છે એને તમે જો સો વડે ભાગી નાખો તો શેરની સંખ્યા મળી જાય તો બે લાખ ભાગ્યા સો કરો એટલે કેટલા શેર આવશે બે કંપનીના કુલ શેરની સંખ્યા કેટલી છે બે હવે તમારે એક નક્કી કરવાનું છે કે ગોણ કંપનીના ખરીદેલ શેર કેટલા તો તમારા દાખલામાં કોઈ જગ્યા પર નથી આવ્યું કે ગોણ કંપનીના કેટલા શેર ખરીદ્યા તો કેવી રીતે શું થાય અડધા તો શું કરે આ દાખલો પૂછાય જાય એટલે કે સર જવાદોના દાખલામાં જ ભૂલ હતી સર કે શાસક કંપની ગોણ કંપનીના કેટલા શેર ખરીદ્યા એ દાખલામાં આપેલું નહોતું તો સર અમે કઈ રીતે કરીએ સ્ટુડન્ટ અમુક વાર દાખલામાં રકમ આપેલી હોય પણ છુપાયેલી હોય આપણને દેખાય ના તો બરાબર તો આપણે થોડું વિચારવાનું સીઆઈડી ટાઈપ કે આપણે એવું શું કરીએ કે આપણને ખબર પડી જાય કે ભાઈ કેટલા શેર ખરીદ્યા તો સ્ટુડન્ટ અહીંયા તમને કીધું છે જો નૂતન લિમિટેડમાં રોકાણ જો આ જે મનીસ લિમિટેડ છે ને મનીષ લિમિટેડ એ મનીસ લિમિટેડે નુતન લિમિટેડના શેર રૂપિયાનું રોકાણ કર્યું તો કે બે લાખ ચાલીસ હજાર રોકાણ કર્યું સ્ટુડન્ટ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું બે લાખ ચાલીસ હજાર ખબર પડે છે અને એ એક શેર કેટલા રૂપિયામાં ખરીદેલો છે જો નૂતન લિમિટેડના ઇક્વિટી શેરો રૂપિયા એકસો પચાસ લેખે પ્રાપ્ત કરે એકસો પચાસ રૂપિયાનો એક શેર તો આપણે એવું લખી શકીએ કે એકસો પચાસ રૂપિયાનો એક શેર ખરીદવામાં આવે છે એકસો પચાસ માં એક શેર મળે તો બે લાખ ચાલીસ હાજર માં કેટલા શેર મળે તો આનો ગુણાકારની સાથે થાય તો બે લાખ ચાલીસ ભાગ્યા એકસો પચાસ બરાબર તો કેટલા શેર થશે સ્ટુડન્ટ ચાલો આપણે કરીએ બે લાખ ચાલીસ હજાર ભાગ્યા એકસો પચાસ બરાબર તો સોલસો થશે સ્ટુડન્ટ અહીંયા કેટલા શેર થશે સોલસો શેર બોલો આટલું ક્લિયર થયું તો કે હા સર હવે આપણે શું કરવાનું છે ગુણ સ્ટુડન્ટ તો કે આનો તમારે જવાબ લાવવાનો છે તો આનો જવાબ તમારો આવશે એંસી ટકા કેટલા ટકા એંસી ટકા તો આપણને આ કયો હિસ્સો મળી ગયો તો કે શાસક કંપનીનો હિસ્સો મળી ગયો બરાબર છે ચાલો હવે કોણ આવશે બોલો તો લઘુમતી હિત આવશે લઘુમતી હિત તો આ એસી ટકા છે તો લઘુમતી હિત કેટલા ટકા આવવું જોઈએ તો કે વીસ ટકા વીસ અને એસી કેટલા સો એ તો મોડે ખબર પડી જાય ઓકે સર ખબર પડી ગઈ નંબર ત્રણમાં આપણે શું કરવાનું સ્ટુડન્ટ નંબર ત્રણ આપણા માટે સૌથી વધારે મહત્વનો છે નંબર ત્રણ માં આપણે મહામંત્ર બનાવવાનું મહામંત્ર કયો મંત્ર મહામંત્ર સ્ટુડન્ટ પરીક્ષામાં ઉના લખતા પાછા મહામંત્ર સર ગભરાઈ જશે કે આ શું છે ભાઈ મહામંત્ર કોઈ મંત્ર લખેલો જ પાસ થવા માટે તો કે ના એવું કંઈ છે નહીં બરાબર છે એટલે તમારે આવી લખવાનું નથી ખાલી આ એટલે મહામંત્ર આવો શબ્દ નહીં લખતા ખાલી ચાલો આ રીતે તમારે એક આકૃતિ દોરવાની બરાબર ને સ્ટુડન્ટ અત્યારે જો આ પાંચમો દાખલો છે પાંચમા દાખલા સુધી આપણે આડું પાકું સર્વે બનાવવાનું છઠ્ઠા નંબરના દાખલાથી આપણે ઊભું પાકું સર્વે ચાલુ કરી દઈશું બરાબર આ ખાલી સમજાવવા માટે છે અહીંયા શું કરવાનું છે સ્ટુડન્ટ તો અહીંયા વર્ષની શરૂઆતની બાકી લખી દેવાનું કઈ બાકી લખી દેવાની શરૂની બાકી અને અહીંયા કઈ બાકી લખી દેવાની આખરની બાકી દાખલામાં જોઈ લેવાનું કઈ તારીખ છે કઈ તારીખે વર્ષ પૂરું થાય છે એકત્રીસ ત્રણ બે હજાર દસ એકત્રીસ ત્રણ બે હજાર દસ બરાબર ને આપણું વર્ષ કઈ તારીખે ચાલુ થાય પહેલી એપ્રિલ બે હજાર નવ તો પહેલી એપ્રિલ બે હજાર નવ શેર ખરીદ્યા પહેલાનો જે નફો હોય તેને કહેવાય મોડી નફો ને શેર ખરીદ્યા તારીખ પછીનો જે નફો હોય તેને કહેવાય મહેસૂલી નફો એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે કઈ તારીખે શેર ખરીદ્યા એ તમારે શોધવું પડશે તો તમારા દાખલામાં જુઓ પહેલી એપ્રિલ બે હજાર નવ ના રોજ મનીષ લિમિટેડ એ લુનુતન લિમિટેડ ના ઇક્વિટી શેરો એકસો પચાસ લેખે પ્રાપ્ત કરે એટલે વર્ષની શરૂઆતમાં જ ખરીદી લીધા જે તારીખે તમારું વર્ષ ચાલુ થાય છે એ જ તારીખે શેર પણ ખરીદી દીધા તો અહીંયા થાય શેર ખરીદ્યા તારીખ તો સ્ટુડન્ટ શેર ખરીદ્યા તારીખ અને વર્ષની શરૂઆતની તારીખ કેવી છે સરખી જ છે તો આ દાખલો આપણા માટે ઈઝી થયો કારણ કે આ તારીખે તમે શેર ખરીદો છો એની પહેલા શું હશે બોલો તો એની પહેલાં મૂડી નફો હશે શું આવશે મૂડી નફો પણ આ મૂડી નફો તો હવે આવે જ નહીં નહીં કેમ કે આપણું વર્ષ જ આ તારીખે ચાલુ થાય છે તો એની આગળની માહિતી તો આપણી પાસે છે જ નહીં બરાબર છે તો એક વસ્તુ યાદ રાખજો કે શરૂઆતની બાકી અને શેર ખરીદ્યા તારીખ બંને સરખું જ હોય તો એમાં કોઈ દિવસ મૂડી નફો આવશે નહીં આ જેટલો પણ નફો આવશે ડાયરેક્ટ કયો આવશે મહેસૂલી નફો અને મહેસૂલી નફો ડાયરેક્ટ કયા ખાતામાં લખી દેવાનો પાકા સરવૈયામાં બોલો આટલું ક્લિયર તો કે હા સર હવે શું કરવાનું સ્ટુડન્ટ દાખલો આગળ વાંચીએ પહેલા ચાલો પહેલા એક કામ કરીએ આખાની બાકી લખીએ આખરની બાકીમાં ઇક્વિટી શેર મૂડી છે બે લાખ સામાન્ય અનામત છે એસી હજાર મૂડી અનામત દાખલામાં નથી નફા નુકસાન ખાતું કેલું ચાલીસ હજાર દેવું લખવાનું નહીં તો અહીંયા આપણે લખી નાખીએ સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી ચાલો ઇક્વિટી શેર મૂડી કેટલી થશે તો સ્ટુડન્ટ ઇક્વિટી શેર મૂડી તમારા દાખલામાં છે બે લાખ ચાલો પછી સામાન્ય અનામત કેટલું છે તો કે સામાન્ય અનામત તમારા દાખલામાં છે હજાર મૂડી અનામત તમારા દાખલામાં નથી નફા નુકસાન ખાતું કેટલું છે તો કે નફા નુકસાન ખાતું છે ચાલીસ હજાર તો આ વર્ષની કઈ તારીખ થઈ ગઈ આખરની તારીખ સ્ટુડન્ટ આખરની તારીખે શું શોધાય બોલો તો લઘુમતી હિત એટલે લઘુમતી હિત શોધવા માટે તમારે આ બાકીનો ઉપયોગ કરવાનો આ ત્રણે ત્રણનું ટોટલ કરવા ને એટલે લઘુમતી હિત તમને મળી જાય અને એની સાથે કેટલા ટકા લઘુમતી હિત વીસ ટકા છે ઇક્વિટી શેર મૂડીના વીસ ટકા કરો સામાન્ય અનામતના વીસ ટકા કરો ચાલીસ હજારના વીસ ટકા કરો ને એનું ટોટલ કરો એટલે લઘુમતી હિત મળી જાય પહેલાં તો યાદ રાખો સ્ટુડન્ટ કે લઘુમતી હિત શોધાય ક્યારે લઘુમતી હિત આખરની બાકીથી શોધાય બરાબર છે અને હજુ બીજું આપણે શું શોધવાનું પાઘડી શોધવાની પાઘડી કે મૂડી અનામત સ્ટુડન્ટ પાગડી કે મૂડી અનામત હંમેશા કઈ તારીખે શોધાય તો જે તારીખે તમે શેર ખરીદ્યા હોય તે તારીખે તમે શેર કઈ તારીખે ખરીદ્યા વર્ષની શરૂઆતની બાકી વર્ષની શરૂઆતમાં ખરીદ્યા તો વર્ષની શરૂઆતની બાકી જે હોય એ જ બાકીનો ઉપયોગ કરીને તમારે પાઘડી કે મૂડી અનામત શોધવાનું તો ચાલો અહીંયા ઇક્વિટી શેર મૂડી કેટલી આવશે ઇક્વિટી શેર મૂડી તો ત્યાં બે લાખ છે તો આ બાજુ પણ કેટલા આવશે બે લાખ કારણ કે એનો કોઈ હવાલો છે નહીં પછી આપણે શું લખવાનું અહીંયા સામાન્ય અનામત અને બીજું શું લખવાનું નફા નુકસાન ખાતું તો સ્ટુડન્ટ તમારા દાખલામાં તમે જોઈ લો તો તમારા દાખલામાં અહીં કીધું હશે પહેલી એપ્રિલ બે હજાર નવના રોજ મનીષ એ નૂતન લિમિટેડના ઇક્વિટી શેરો એકસો પચાસ લેખે પ્રાપ્ત કર્યા તે દિવસે નૂતન તે દિવસ એટલે કઈ તારીખ આજ તારીખે કેટલાક ખાતાઓની પરિસ્થિતિ નીચે મુજબ સામાન્ય અનામત હજાર જો શરૂઆતની બાકી કેટલી છે સામાન્ય અનામત હજાર અને નફા નુકસાન ખાતાની બાકી કેટલી છે તો કે દસ હજાર છે બોલો આટલું ક્લિયર તો આ બે ગણતરી આવડી જાય તો આખો દાખલો આવડી જાય સ્ટુડન્ટ જો હવે આ બે વચ્ચે કોઈ આ બે વચ્ચે કોઈ ડિફરન્સ આવે છે આ કયો નફો થઈ ગયો મહેસૂલી નફો થઈ ગયો સ્ટુડન્ટ આ કયો નફો થઈ ગયો મહેસૂલી નફો મૂડી નફો તો આવે જ ના દાખલામાં સ્ટુડન્ટ આ દાખલામાં મૂડી નફો નહીં આવે મૂડી નફો એટલે જે તારીખે શેર ખરીદ્યા હોય એની પહેલાનો નફો તો તમે શેર ક્યારે ખરીદ્યા છે વર્ષની શરૂઆતમાં તો આની પહેલાની તો આપણી પાસે કોઈ માહિતી છે જ નહીં ને આની પછીની માહિતી છે એટલે આ બધો મહેસૂલી નફો એટલે ઇક્વિટી શેર મૂડીમાં કોઈ ફેરફાર થયો નથી સામાન્ય અનામત જોઈ લો સ્ટુડન્ટ સામાન્ય અનામતમાં કેટલો ફેરફાર થયો છે તો કે અહીંયા છે ત્રીસ હજાર અને અહીંયા કેટલા છે એસી હજાર તો અહીં વર્ષની શરૂઆતમાં ત્રીસ હજાર છે વર્ષની આખરમાં થઈ ગયા એસી હજાર તો કેટલાનો વધારો થયો તો કે પચાસ હજારનો વધારો થયો તો અહીં લખી દેવાના પચાસ હજાર પછી નફા નુકસાન ખાતો અહીં દસ હજાર છે તો અહીં ત્રીસ હજાર છે નફા નુકસાન ખાતામાં કેટલાનો વધારો થઈ ગયો જોઈ લો તો કે ત્રીસ હજારનો વધારો થઈ ગયો તો ત્રીસ હજાર બસ પતી ગયું આટલું ક્લિયર તો કે હા સર હવે તમારે સાની ગણતરી કરવાની સ્ટુડન્ટ નંબર ચાર નંબર ચાર નંબર ચારમાં તમારે સાની ગણતરી કરવાની તો કે સૌથી પહેલાં આપણે શોધવાનું પાઘડી અથવા મૂડી અનામત મૂડી અનામત તો પાઘડી કે મૂળિયા અનામત કઈ તારીખે શોધાય બોલો અહીંયા તમારે લખી દેવાનો શાસકનો ભાગ શાસકનો ભાગ તો મને એટલું કહો સ્ટુડન્ટ કે કે અનામત કઈ તારીખે તો શેર શેર ખરીદ્યા ખરીદ્યા તારીખ તારીખમાં કેટલી છે ઇક્વિટી શેર મૂડી બોલો ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડી બે લાખ છે પરંતુ એમાં કોનો ભાગ લેવાનો શાસકનો ભાગ શાસકનો ભાગ કેટલો છે એસી ટકા એટલે કેટલા થાય એક લાખ સાહીઠ હજાર ચાલો પછી કોણ છે સામાન્ય અનામત સામાન્ય અનામત કેટલું છે સ્ટુડન્ટ ત્રીસ હજાર તો ત્રીસ હજારના એસી ટકા કરો એટલે કેટલા થાય ચોવીસ હજાર પછી કોણ છે તો કે નફા નુકસાન ખાતું તો નફા નુકસાન ખાતું તમારા દાખલામાં છે દસ હજાર તો દસ હજારના ટકા કરો કેટલા થાય તો કે આઠ હજાર બરાબર આ બધાનું ટોટલ કરો તો કેટલા થશે બત્રીસ એક લાખ બાણું હજાર થશે આ શું આવ્યું શેરની આંતરિક કિંમત શેરની કુલ

એટલે પાઘડી આવી ગઈ આ તારીખે હવે આ તારીખે તમારે શું શોધવાનું બોલો તો લઘુમતી હિત તો નંબર પાંચ અહીં આપું છું લઘુમતી હિત તો લઘુમતી હિતમાં શું કરવાનું સ્ટુડન્ટ આ ત્રણે ત્રણનું ટોટલ કઢવાનું પણ આ ત્રણે ત્રણનું ટોટલ ડાયરેક્ટ નહીં કરવાનો આના કેટલા ટકા કરવાના લઘુમતી હિત વીસ ટકા આ બધાના વીસ ટકા કરી નાખો તો ઇક્વિટી શેર મૂડી કેટલી ઇક્વિટી શેર મૂડી બે લાખ બે લાખના વીસ ટકા કરો એટલે કેટલા થાય ચાલીસ હજાર ચાલો પછી સામાન્ય અનામત કેટલું છે તમારા દાખલામાં જુઓ એંસી હજાર એસી હજારના વીસ ટકા કરો આઠ ડું સોળ સોળ હજાર બરાબર નફા નુકસાન ખાતું કેટલું છે તમારા દાખલામાં તો કે ચાલીસ હજાર ચાલીસ હજારના વીસ ટકા કરો કેટલા થાય ચાર ચાલુ આઠ ચોસઠ હજાર રૂપિયા આવ્યા લઘુમતી હિત લઘુમતી હિત કેટલો આવ્યો ચોસઠ હજાર તો સ્ટુડન્ટ એકદમ ઈઝી થઈ ગયો હતો દાખલો તો પતિ બી ગયો આપણો હવે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમી પાંચમી ગણતરી થઈ ગઈ હવે આપણે છઠ્ઠા નંબરની ગણતરી એ મોસ્ટ આઈએમપી છે સ્ટોકમાં નહીં સમાયેલ નફાની ગણતરી કરી આપણે સ્ટોકમાં નહીં સમાયેલ નફો સ્ટુડન્ટ બરાબર ધ્યાનમાં જો અહીંયા આ નવો કોન્સેપ્ટ છે તમને એવું ના થાય કે સરે સમજાયું નહીં બરાબર હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશ બરાબર છે હવે એકદમ ખુલ્લા દિમાગે સમજવાનો પ્રયત્ન કરજો અને જો તમને આ પોઈન્ટ ના સમજાય સ્ટુડન્ટ બરાબર આ પોઈન્ટ તમને ના સમજાય બરાબર તો એને બે ત્રણ વખત જોવાનો પ્રયત્ન કરો એક વસ્તુ છે ચાલો એક એક્ઝામ્પલ દ્વારા હું તમને અહીં સમજાવવાનો પ્રયત્ન કરું આ મનીસ લિમિટેડ છે બરાબર છે અને આ નૂતન લિમિટેડ છે નૂતન લિમિટેડ સમજવાનો પ્રયત્ન કરજો બરાબર છે આ જે નૂતન લિમિટેડ છે સ્ટુડન્ટ અહીં સમજો નૂતન લિમિટેડ એ નૂતન લિમિટેડ પાસે ચાલીસ હજાર રૂપિયાનો આવે એક વસ્તુ સમજજો મારી વાત સમજો આ નૂતન લિમિટેડે શું કર્યું જો એક વસ્તુ સમજજો મિત્રો એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરો કે નૂતન લિમિટેડે નૂતન લિમિટેડ પાસે વીસ હજાર રૂપિયાનો માલ હતો સમજજો મિત્રો નૂતન લિમિટેડે નૂતન લિમિટેડ પાસે કેટલાનો માલ હતો તો કે વીસ હજારનો માલ હતો હવે નૂતન લિમિટેડે મનીષ લિમિટેડને માલ વેચવો છે કેવી રીતે ઉધાર તો શું કરે એ ભાઈ શું કરે વીસ હજારનો માલ વીસ હજારમાં થોડો વેચશે એવું તો નહીં કરે ને તો નૂતન લિમિટેડે શું કર્યું એની જે પડતર કિંમત વીસ હજાર છે એમાં નફો અંદર શું કરી દીધો પ્લસ કરી દીધો કેટલો નફો પ્લસ કરી દીધો તો પાંચ હજાર રૂપિયાનો નફો એણે પ્લસ કરી દીધો બરાબર પાંચ હજાર એટલે આના કેટલા થયા પચીસ ટકા થયા અહીંયા જો પડતર કિંમત કેટલી છે વીસ હજાર વીસ હજારમાં કેટલા ટકા પ્લસ કર્યા પાંચ પચીસ ટકા તો પચીસ ટકા નફો પ્લસ કર્યો એટલે આ નફો આ કેટલાનો માલ થઈ ગયો પચીસ હજાર તો આ હજાર રૂપિયાનો માલ એણે કોને વેચો કોને વેચો બોલો તો તો કે મનીસ લિમિટેડને વેચો તો અહીં પચીસ હજાર રૂપિયા અહીંયા લખ્યા તો આ પચીસ હજાર રૂપિયા મનીસ લિમિટેડ માટે તો ખરીદ કિંમત થઈ ગઈ મનીસ લિમિટેડ માટે કઈ કિંમત થઈ ગઈ ખરીદ કિંમત એટલે કે એને પડતર કિંમત પણ કહેવાય જેણે વેચો છે તેના માટે વેચાણ કિંમત પચીસ હજાર આના માટે આ નૂતન લિમિટેડ માટે આ કઈ કિંમત થઈ ગઈ વેચાણ કિંમત થઈ ગઈ કારણ કે એણે પચીસ હજારનો માલ વેચ્યો છે અને એણે ખરીદેલો છે તો આના માટે પડતર કિંમત કહેવાય તમે કોઈ વસ્તુ ખરીદી લાવો તો એ તમારી પડતર કિંમત થઈ કે પણ જેણે વેચી એના માટે વેચાણ કિંમત હોય તો નૂતન લિમિટેડ માટે કેટલી પચીસ હજાર અને આના માટે કેટલા પચીસ હજાર બરાબર આની વેચાણ કિંમત અને ખરીદ કિંમત હવે સમજો આ નૂતન લિમિટેડે મનીઝ લિમિટેડને માલ વેચો પણ કેવો વેચો ઉધાર કેવો વેચો ઉધાર વેચો બરાબર હવે શું થશે અહીં ધ્યાન આપો કોને માલ વેચો મનીષને તો નૂતન લિમિટેડ માટે સમજો નૂતન લિમિટેડ માટે મનીષ લિમિટેડ કોણ થઈ ગયો દેવાદાર થઈ ગયો દેવાદાર કોણ દેવાદાર બન્યો મનીષ લિમિટેડ કેટલા રૂપિયાથી પચીસ હજાર પહેલા મને કહો આ સમજાયું કે ના સમજાયું સિમ્પલ વસ્તુ છે ને યાર લિમિટેડ છે લિમિટેડે પચીસ હજારનો માલ મનીષ લિમિટેડને વેચી દીધો તો મનીષ લિમિટેડ પાસેથી પૈસા લેવાના છે કોણે નૂતન લિમિટેડે તો નૂતન લિમિટેડના પાકા સર્વા દેવાદાર તરીકે કેટલા રૂપિયા લખાશે પચીસ પણ આ દેવાદાર કોણ મનીષ તો મનીષ પાસેથી પચીસ હજાર લેવાના એવું લખ્યું હશે

આ મનીષ લિમિટેડ જો નૂતન લિમિટેડને ખરીદી લે તો આ દેવાદાર અને લેણદાર આ બંને સામસામે શું થઈ જાય ઉડી જાય ખબર પડે છે કારણ કે આ બાજુ પણ પચીસ હજાર છે આ બાજુ પણ પચીસ હજાર છે ખબર પડે છે કેમ ઉડી જાય તે ખબર પડે છે કારણ કે હવે નૂતન લિમિટેડ એ પણ સામે આવી ગઈ મનીષ લિમિટેડમાં જ આવી ગઈ તો એમના એમની બે વચ્ચેના જે વ્યવહારો થયા હોય એક દેવાદાર હોય એક લેણદાર હોય એક દેવી હુંડી હોય એક લેણી હુંડી હોય બરાબર છે તો એ ઉડી જાય સામે સામેના વ્યવહાર ખબર પડે છે કે નહીં ખબર પડે એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું એ એક એક્ઝામ્પલ એ એક ઉદાહરણ આપું ચાલો એક મસ્ત ઉદાહરણ આપું આ એક છોકરો છે અને આ એક છોકરી છે સમજો તો મજા આવશે આ છોકરી છે આ છોકરાએ આ છોકરીને દસ હજાર રૂપિયા ઉછીને આપેલા કેટલા આપેલા દસ હજાર રૂપિયા ઉછીને આપેલા હવે આ છોકરાએ આને આપ્યા તો છોકરા માટે આ કોણ થઈ ગયો દેવાદાર તો છોકરાએ એના ચોપડામાં દેવાદાર તરીકે કેટલા રૂપિયા લખ્યા છે દસ ને આનું નામ છે માનસી ચાલો બરાબર અને આ છોકરીએ એના એના પાકા સ્વમાં લેણદારો તરીકે અને માની લોકારનું નામ છે રાહુલ બરાબર છે એના દસ હજાર રૂપિયાને બતાવ્યા છે એનો મતલબ એવો થયો કે રાહુલે માનસી પાસેથી દસ હજાર રૂપિયા લેવાના છે કેમ કે રાહુલે એને દસ હજાર રૂપિયા આપેલા હવે ભયનું એવું કે આ બંનેના લગ્ન થઈ ગયા આ બંનેના શું થઈ ગયા લગ્ન થઈ ગયા હવે લગ્ન થઈ ગયા હવે મને કહો કે લગ્ન પછી આ છોકરાની હિંમત થશે કેમ કેમ નહીં માગી શકે કારણ કે હવે તો બંને એક થઈ ગયા છે તો પેલો છોકરો એવું કહેશે એની પત્નીને કે મેં તને દસ હજાર રૂપિયા લગ્ન પહેલાં આપેલા ને એ દસ હજાર રૂપિયા મને આપને પાછા તો એ તો એવું જ કહેશે ને દસ હજાર લઈને શું કરશે ઘરમાં ઘરમાં જ આવવાના છે ને પૈસા તો ઘરમાં ઘરમાં જવાના જ અહીંયા પણ કંઈક એવું જ છે સ્ટુડન્ટ અહીંયા મનીષ લિમિટેડ અહીં નૂતન લિમિટેડ અને મનીષ લિમિટેડ છે બરાબર છે તો આ મનીષ લિમિટેડ છે મનીષ લિમિટેડ માટે નૂતન લિમિટેડ કોણ છે લેણદાર છે અને નૂતન લિમિટેડ માટે મનીષ લિમિટેડ કોણ છે દેવાદાર છે પણ જ્યારે બંને કંપની એક થઈ જશે તો એ બંને બાજુથી ઉડી જશે કારણ કે હવે તો બંને કંપનીના માલિક થઈ ગયા એટલે આ તમારે શું કરી દેવાનું ઉડાડી દેવાનું બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી હા તો આટલો ટોપિક તમને ખબર પડે પણ સ્ટુડન્ટ હવે નવો ટોપિક આ લેણદારો વાળું પતી ગયું હવે નૂતન લિમિટેડે કોને માલ વેચેલો મનીષ લિમિટેડ તો મનીષ લિમિટેડને કેટલા રૂપિયાનો માલ વેચેલો પચીસ હજાર તો પચીસ હજાર માંથી એને માલ વેચી દીધો કેટલો વેચેલ માલ વીસ હજાર રૂપિયાનો માલ વેચી દીધો કેટલાનો વીસ હજાર હજુ માલ વધ્યો કેટલો પાંચ હજાર તો સ્ટુડન્ટ અને કહેવાય સ્ટોક અને શું કહેવાય સ્ટોક તો સ્ટોક પાંચ હજાર રૂપિયાનો વધ્યો હવે મિત્રો આ પાંચ હજારનો સ્ટોક કોણે વેચેલો હતો નૂતન લિમિટેડ સામે સામે બંનેની રકમ સરખી આવી પરંતુ સ્ટુડન્ટ પ્રોબ્લેમ એ છે કે આ પાંચ હજાર રૂપિયાનો જે સ્ટોક છે એ મનીષ લિમિટેડ માટે પડતર કિંમત કહેવાય અને નૂતન લિમિટેડમાં એ કઈ કિંમત કહેવાય વેચાણ કિંમત પાંચ હજાર બોલો ખબર પડી હવે સ્ટુડન્ટ શું થયું કે આ બંને કંપની ભેગી થઈ ગઈ તો આ જે સ્ટોક હતો આ સ્ટોક બરાબર છે એ પાછો આમાં આવી ગયો મારી વાત ખબર પડે છે કે નહીં ખબર પડતી સ્ટુડન્ટ આ જે સ્ટોક જે પાંચ હજાર રૂપિયાનો છે બરાબર છે હવે આ બંને કંપની તો ભેગી થઈ ગઈ તો સ્ટુડન્ટ આને જ્યારે માલ વેચ્યો હશે તો એ માલમાં એણે નફો તો પ્લસ કર્યો હશે પચીસ ટકા બરાબર તો હવે એ નફો થોડો મળવાનો છે હવે એ નફો ના મળી લો કહેવાય ને તમને કારણ કે તમારો જે નથી વેચાયેલો સ્ટોક એ તમારી પાસે જઈ ગયો ખબર પડે જ કે નહીં ખબર એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું આ આનું જ ઉદાહરણ આપું બરાબર છે મેં શું કરેલું ખબર છે કે મેં એક માલ વેચેલો દસ હજાર રૂપિયાનો માલ વેચેલો પણ મેં બુદ્ધિ વાપરેલી પાંચ હજારનો નફો ચઢાવીને આ છોકરીને માલ વેચી દીધો એટલે માલ કેટલાનો છે પંદર હજાર હવે માલ હજુ છોકરી પાસે જ છે એ છોકરી પાસે જ એ માલ પડી રહેલો છે બરાબર હવે આ બંને છોકરાનો આ છોકરાની છોકરીનું શું થઈ ગયું લગ્ન થઈ ગયું તો આ પંદર હજાર રૂપિયાનો માલ છોકરા પાસે જ આવી ગયો તો છોકરો હવે એવું તો થોડો કહેશે કે હા પંદર હજારનો માલ મળે એને તો ખબર જ છે ને કે પંદર હજારનો માલ નથી એ ખાલી દસ હજારનો જ છે એટલે એ શું કરવા માગશે કે એ પંદર હજારમાંથી દસ હજાર નફો છે ને એને દૂર કરી દેશે એટલે ખરેખર જોવા જાય તો એ માલ કેટલા નહોતો દસ હજારનો જ હતો સ્ટુડન્ટ અહીંયા પણ કંઈક એવું જ છે આ જે પાંચ હજાર રૂપિયાનો માલ છે એમાં તમારે શોધવું પડે કે આમાં સમાયેલો નફો કેટલો તો અહીંયા લખવાનું વેચાણ અહીંયા જો પડતર કિંમત પર કેટલો નફો ચઢાવે પચીસ ટકા તો આપણે ધારી લેવાનું કે પડતર કિંમત જો સો હોય તો નફો કેટલો ચડાયેલો છે પચીસ તો અહીં કે એકસો ને પચીસ આ કઈ કિંમત મળી વેચાણ કિંમત હવે લખી દેવાનું કે વેચાણ કિંમત જો એકસો પચીસ રૂપિયા હોય તો નફો કેટલો થશે પચીસ તો વેચાણ કિંમત કેટલી છે પાંચ હજાર તો નફો કેટલો તો પાંચ હજાર ગુણ્યા પચીસ છેદમાં કેટલા એકસો ને પચીસ પચીસ પંચા એક હજાર રૂપિયાનો નફો સમાયેલો છે તો સ્ટુડન્ટ આ એક હજાર રૂપિયાનો નફો છે એની એન્ટ્રી કઈ રીતે મારવાની તો કે જે વેચનાર હોય ને વેચનાર

અહીંયા તમારે દાખલામાં જે સ્ટોક વાળો હવાલો હોય ને એની અસર કોઈ દિવસ આ મહામંત્ર પર થશે નહીં એટલે મહામંત્રની ગણતરી તો કરી જ નાખવાની જો અહીં ધ્યાન આપજો હવે નૂતન લિમિટેડના દેવાદારો નૂતન લિમિટેડ એટલે હાર્યા નૂતન લિમિટેડના દેવાદારો કેટલા છે એક લાખ ઓગણપચાસ હજાર તો નૂતન લિમિટેડના દેવાદારોમાં મનીષ લિમિટેડને વેચાણ કિંમત પર દસ ટકા નફાએ નફે વેચેલા માલનો ચાલીસ હજારનો સમાવેશ થાય છે સ્ટુડન્ટ અહીંયા શું કહેવા માંગે છે અહીંયા અહીંયા આપણે બે નામ લખી નાખીએ એક તો મનીષ એક એક તો મનીષ અને હવે સમજો બરાબર સમજો શું કીધું છે જો નૂતન લિમિટેડના દેવાદારોમાં મનીષ લિમિટેડને વેચાણ કિંમત પર મનીષ લિમિટેડને વેચાણ કિંમત પર દસ ટકા નફે વેચેલા

કેટલા રૂપિયાનો માલ ના ખબર પડી અરે ભાઈ સમજવાનો માલ કોને વેચો નૂતન લિમિટ નૂતન લિમિટેડ કોને માલ વેચો મનીષને તો નૂતન લિમિટેડ જ્યારે એનું પાકું સર્વે બનાવશે તો એના પાકા સર્વેમાં દેવાદાર તરીકે મનીષને કેટલા રૂપિયાથી બતાવશે ચાલીસ હજારથી ખબર પડી ચાલો અને આ મનીષ લિમિટેડ જ્યારે પાકું બનાવશે તો મનીષ લિમિટેડ એવું વિચારશે કે લિમિટેડ પાસેથી મેં માલ ખરીદી લિમિટેડને એટલે આપવાના છે એટલે લિમિટેડના લેણદારો કેટલા બોલો ખબર પડી એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ મનીષ લિમિટેડના મનીષ લિમિટેડના લેણદારોમાંથી ચાલીસ હજાર માઇનસ કરવાના અને નૂતન લિમિટેડના દેવાદારોમાંથી ચાલીસ હજાર માઇનસ કરવાના તો અહીંયા જુઓ જો મનીષ લિમિટેડના લેણદારો તો આ લારોમાંથી કેટલા માઇનસ કરવાના અહીંયા લખી દઉં છું ચાલીસ હજાર અને નૂતન લિમિટેડના દેવાદારોમાંથી માઇનસ કરવાના નૂતન લિમિટેડના દેવાદારો છે ને એક લાખ ઓગણપચાસ હજાર એમાંથી કેટલા માઇનસ કરવાના ચાલીસ હજાર બોલો એન્ટ્રી ખબર પડી કે ના ખબર પડી તો કે હા સર અહીં સુધી ખબર પડી ગઈ હવે સ્ટુડન્ટના માલ કેટલાનો હતો આ ચાલીસ હજારનો માલ હતો હવે આગળ વાંચો શું કીધું છે મારા દાખલામાં કીધું છે કે પરંતુ આ માલ પૈકી ચોથા ભાગનો માલ એકત્રીસમી માર્ચ બે હજાર દસના રોજ મનીષ લિમિટેડના માલ સિલેક્ટમાં હજુ છે મિત્રો આપણે નૂતન લિમિટેડે મનીષ લિમિટેડને ચાલીસ હજાર રૂપિયાનો માલ વેચેલો એમાંથી હજુ કેટલો સ્ટોક બચેલો છે તો એમાં લખાય સ્ટોક ચોથા ભાગનો એટલે ચાલીસ હજાર એના ચોથો ભાગ એટલે એક ચતુર્થાંશ એટલે દસ હજાર રૂપિયાનો માલ હજુ આના ચોપડામાં છે બરાબર છે તો આ ખરીદનાર છે ખરીદનાર માટે આ કઈ કિંમત કહેવાય પડતર કિંમત તો એવી જ રીતે એટલે આ કોણ મનીષ બરાબર ને આ એના માટે કઈ કિંમત થઈ ગઈ પડતર કિંમત એવી રીતે અહીંયા આપણે લખીએ નૂતન નૂતન લિમિટેડ એટલે કેટલા દસ હજાર પણ એની કઈ કિંમત થઈ ગઈ વેચાણ કિંમત બરાબર છે ચાલો તો હવે શું કરવાનું મિત્રો જ્યારે સ્ટોક વાળો હોવો આ ખબર પડી દસ હજાર કઈ થયા મિત્રો આપણે ચાલીસ હજારનો માલ મનીષ લિમિટેડને વેચેલો એમાંથી હજુ માલ કેટલો વધ્યો છે એક ચતુર્થાંશ તો ચાલીસ હજારના એક ચતુ થશે એટલે દસ હજારનો માલ વેચો વહી તો એમાંથી ત્રીસ હજાર તો વેચાઈ ગયા છે જે વેચાઈ ગયા છે એની કોઈ જ નહીં પણ જે બાકી છે સ્ટોક સ્ટોક હજુ કેટલો બાકી છે દસ હજાર તો એ ખરીદનાર કંપની માટે ખરીદનાર કંપની માટે પડતર કિંમત કહેવાય અને વેચનાર કંપની માટે કેટલા દસ હજાર હવે આપણે આ સ્ટોકમાં સમાયેલો નફો શોધવાનો છે તો સ્ટોકમાં સમાયેલો નફો જ્યારે પણ શોધવાનો હોય તો હંમેશા વેચનાર કંપનીના પોઈન્ટથી તમારે વિચારવાનો અહીંયા વેચનાર કોણ છે આ બે બેમાંથી વેચનાર કોણ છે તો કે નૂતન છે તો તમારે જે દાખલો ગણવાનો એ વેચનાર કંપનીને ધ્યાનથી ધ્યાનમાં લઈને જ ગણવાનો તો વેચનાર કંપની માટે દાખલામાં શું આવ પૂછે વેચાણ કિંમત હવે તમારા દાખલામાં જો નફો વેચાણ કિંમત પર હોય તો ડાયરેક્ટ વેચાણ કિંમતના ટકા કરવાના અને જો નફો પડતર કિંમત પર હોય તો તમારે ધારીને દાખલો કરવો પડે મારી વાત સમજ પડે છે તમે જ્યારે પણ દાખલો ગણો ને તો એક વસ્તુ યાદ રાખવાનું તમારે કોને પકડવાનો વેચનાર કંપનીને પકડવાની અને જોવાનું કે વેચનાર કંપની માટે શું છે વેચાણ કિંમત જો અંદર વેચાણ કિંમત પર નફો કીધો હોય ને તો ડાયરેક્ટ ટકા કાઢેવાના દસ ટકા હોય તો દસ ટકા દેવાના વીસ ટકા દેવાના ત્રીસ ટકા દેવાના બરાબર છે પરંતુ જો પડતર કિંમત પર કીધું હોય ત્યાં તો ધારવાનું તો જો પડતર કિંમત શબ્દ કીધો હોય તો ધારવું અને વેચાણ કિંમત પર નફો કીધો હોય વેચાણ કિંમત પર તો ડાયરેક્ટ કરવું કેવી રીતે ડાયરેક્ટ જ કરી નાખવાના ટકા ડાયરેક્ટ ટકા કરવા બોલો ખબર પડે છે તો અહીંયા ધ્યાન આપો શું કીધું છે માલ પૈકી ચોથા ભાગનો માલ અહીં કીધું નૂતન લિમિટેડના ડિવાઇડરોમાં મનીષ લિમિટેડ વેચાણ કિંમત પર દસ ટકા ભાઈ વેચાણ કિંમત કીધું છે ડાયરેક્ટ દસ ટકા કરો તો અહીંયા નફો સ્ટોકમાં નહીં સમાયેલ નફો નહીં સમાયેલ નફો કેટલો કરવાનો દસ હજાર કેટલા ટકાનો ફૂંકી દેલો છે બોલો દસ ટકા તો દસ ટકા આપણે કરીએ તો કેટલા એક હજાર આવ્યા બરાબર છે હવે આ એક હજાર રૂપિયા જે આવ્યા ને એના પાછા શાસકનો હિસ્સો કરો શાસકનો હિસ્સો કેટલો છે એસી ટકા બરાબર સ્ટોકમાં નહીં સમાયેલો નફો ખરો દસ હજાર તો એક હજાર ખરો પણ એક હજારમાં શાસક કંપનીનો પણ હશે અને લઘુમતી કંપની કંપનીવાળાનો પણ હશે તો આપણે તો શાસકની ગણતરી કરવાની તો કેટલા થશે આઠસો આ આઠસો રૂપિયા જે નફો આવ્યો એ શું કરવાનું વેચનાર વેચનારના સ્ટોકમાંથી માઇનસ સ્ટોકમાંથી માઇનસ કરવાના કેટલા આઠસો અને જે ખરીદનાર હોય ખરીદનાર એના નફા નુકસાન ખાતામાંથી માઇનસ કરવાના કેટલા આઠસો

સુધારી લેજો જે વેચો હોય એને એવી આશા હોય કે મને નફો મળશે બરાબર પણ હવે હવે નફો નહીં મળતો એટલે એના નફા ખાતામાંથી માઈનસ આપણે પાકું સરયું બનાવીએ ભેગું પાકું સરયું ભેગું પાકું સરૈયું કઈ વસ્તુ ના લખાય નૂતન લિમિટેડ ના ઇક્વિટી શેર અને રોકાણો નહીં લખાય બીજું બધું ફટાફટ લખી નાખો ઇક્વિટી શેર મોડી કેટલી છે પાંચ લાખ ચાલો સામાન્ય અનામત સામાન્ય અનામત સાસર કંપનીનું પૂરેપૂરું લખો મનીષ એટલે એમ લખું છું બરાબર એક લાખ મનીષ મનીષ મનીષના સ્ટોકમાંથી માઈનસ છે થવાનો ને એક લાખ પછી કોણ છે નૂતન નૂતન એટલે એમ એનો નફો એનું સામાન્ય અનામત કેટલું છે એનું સામાન્ય અનામત કેટલું છે તો જુઓ અહીંયા વધારો થયેલો ને સામાન્ય અનામત એનું કેટલું વધેલું પચાસ હજાર પચાસ હજારના એસી ટકા કરો આઠ પંચ ચાલીસ હજાર બરાબર એટલે એક લાખ ચાલીસ હજાર આવશે ચાલો પછી શું લખવાનું છે નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતું જુઓ અહીં ધ્યાન રાખજો નફા નુકસાન ખાતું લખીશું આપણે કેટલા એમ અને એન એમનું નફા નુકસાન ખાતું કેટલું છે એમ એટલે મનીષ હા એમ એટલે મનીષ કેટલા છે સાઈઠ હજાર તો સાઈઠ હજાર અને એન એનનું નફા નુકસાન ખાતું ખબર ને મેં તમને કીધું આ લેવાનું આ બે વચ્ચેનું જે હોય તે ત્રીસ હજાર ત્રીસ હજારના એંસી ટકા કરો ત્રીસ હજારના એંસી ટકા તો કેટલા થશે ચોવીસ હજાર કેટલા થાય ચોવીસ હજાર ચોવીસ હજારમાંથી જો અહીંયા કીધું ને વેચનારના નફા નુકસાન ખાતામાંથી માઇનસ તો વેચનાર કોણ છે નૂતન તો નૂતનમાંથી માઇનસ કેટલા કરવાના આઠસો તો ત્રેવીસ હજાર બસો કેટલા રહે ત્યાસી હજાર બસો ચાલો પછી શું છે મૂડી અનામત કેટલું છે વીસ હજાર સ્ટુડન્ટ મૂડી અનામત વીસ હજાર છે અને પાઘડી કેટલી છે અડતાલીસ હજાર એક વસ્તુ યાદ રાખો તમારા દાખલામાં મૂડી અનામત અને પાઘડી હોય તો એકબીજા સામે એ શું થઈ જાય સેટઅપ થઈ જાય એટલે અહીંયા તમારે પાઘડી લખવી પડશે પાઘડી કેટલી અડતાલીસ હજાર એ અડતાલીસ હજારમાંથી આ જે મૂડી અનામત છે એ મૂડી અનામત શું કઢવાનું માઇનસ કેટલું વીસ હજાર તો હવે પાઘડી કેટલી વધી અડતાલીસ હજાર સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો પાગડી અને મૂડી અનામત બંને વસ્તુ કોઈ દિવસ સાથે આવશે નહીં તો પાઘડીમાંથી મૂડી અનામત માઇનસ કરી દેવાનું ચાલો એટલે મૂડી અનામત પણ આવી ગયું લેણ ધારો લેણ ધારો મનીષના અને ન્યૂટનના તો મનીષના લેણ ધારોમાંથી ચાલીસ હજાર માઇનસ કરવાના તો અહીં સાહીઠ હજાર માઇનસ ચાલીસ હજાર એટલે વીસ હજાર અને પેલાના તો પૂરેપૂરા સાહીઠ હજાર લખી નાખો એટલે કેટલા થઈ જશે એંસી હજાર અને હવે આપણે લખી નાખવાનું લઘુમતી હિત ચાલો લઘુમતી હિત આપણે કેટલું શોધેલું બોલો તો ચોસઠ હજાર હવે આનું ટોટલ કરી દેવાનું આઠ લાખ સડસઠ હજાર બસો યસ આવી જાય છે આઠ લાખ સડસઠ હજાર બસો બસ હવે આ બાજુનું બી કરી નાખો પગડી પછી કોણ છે માલ સ્ટોક સ્ટોક પહેલાં ગણો મનીષનો તો મનીષનો સ્ટોક કેટલો છે એક લાખ સાહીઠ હજાર તો મનીષનો સ્ટોક મનીષ મનીષના સ્ટોકમાંથી માઇનસ કરવાના આઠસો રૂપિયા માઈનસ નહીં સમાયેલ નફો નહીં સમાયલ આઠસો રૂપિયા એક લાખ ઓગણસાહીઠ હજાર બસો અને બીજો કોનો સ્ટોક નૂતનનો નૂતનનો સ્ટોક કેટલો છે એક લાખ હજાર તો ટોટલ કરો એક લાખ એસી હજાર એક લાખ હજાર બસો તો બહાર આવશે ત્રણ લાખ હજાર ચાલો પછી દેવાદારો ચાલો એમ લિમિટેડના દેવાદારો કેટલા એક લાખ પાંત્રીસ હજાર અને એનના દેવાદારો કેટલા છે જુઓ તો એક લાખ ઓગણપચાસ હજાર માઇનસ કરો અંદરથી ચાલીસ હજાર તો એક લાખ નવ હજાર તો બે લાખ ચુમ્માલીસ હજાર ચાલો પછી રોકડ પંચાવન ને એક હજાર રોકડ એમ અને એન પંચાવન અને એક હજાર એટલે છપ્પન હજાર ટોટલ કરી દો એટલે જવાબ આવી જશે ચાલો અઠ્યાવીસ હજાર ત્રણ લાખ ઓગણ હજાર બસો બે લાખ ચુમ્માલીસ હજાર બે લાખ ચુમ્માલીસ હજાર અને છપ્પન હજાર બરાબર છે ચાલો હજુ કોઈક વસ્તુ લખવાનું રહી ગયું લાગે છે કઈ વસ્તુ રહી ગઈ આ બાજુ લખવાની માલ સિલ્લક આઈ ગયું દેવાદારો પણ આવી ગયો દેવાદારો આવી ગયા ને દેવાદારો રોપકડ પાઘડી બધું જ ગયું છે કોઈક તો રકમમાં ભૂલ હશે સ્ટુડન્ટ અહીંયા આપણે ખાલી કઈ પાઘડી લખી આ પાઘડી લખેલી બરાબર આપણે જે શોધેલી એ પાઘડી લખીને ને અડતાલીસ હજાર પણ અંદર બી તો પાઘડી આપી છે આ કેટલી એક લાખ પચાસ હજારના કેટલી પચાસ હજાર એટલે ટોટલ કેટલી થાય બે લાખ તો અહીંયા આપણે શું કરવાનું અઠ્યાવીસ હજારની પાઘડી અહીં બરાબર એમાં કોની પ્લસ કરી દેવાની મનીષની અને ન્યૂટનની તો મનીષની કેટલી એક લાખ પચાસ હજાર અને ન્યૂટનની કેટલી પચાસ હજાર બંનેનું ટોટલ કરી નાખો કેટલા થશે બે લાખ અઠ્યાવીસ હજાર બે લાખ અઠ્યાવીસ હજાર બરાબર એટલે તમારું ટોટલ થઈ જશે આઠ લાખ સડસઠ હજાર બસો સ્ટુડન્ટ પાઘડી મારું શું કરવાનું ખબર પડે છે ના ખબર પડે જો આખું ફોર્મેટ બનાવી આપું હું તમને ચાલો અહીંયા આપણે લખવાનું પહેલાં પાઘડી બરાબર પહેલાં કોણ છે એમ એ કેલા છે એક લાખ પચાસ હજાર પછી નૂતનના કેટલા છે પચાસ હજાર એટલે કેટલાથી આ બે લાખ વત્તા બીજી પાઘડી કેટલી આવી આપણા દાખલામાં કેટલી પાઘડી આવેલી અડતાલીસ હજાર તો અડતાલીસ હજાર રીપ્લસ કરો એટલે બે લાખ અડતાલીસ હજાર અને એમાંથી મૂડી અનામત શું કરી દેવાનું માઇનસ કેટલું વીસ હજાર બહાર આવશે બે લાખ અઠ્યાવીસ હજાર બરાબર એટલે એનું ટોટલ કરશો એટલે તમારો જવાબ આવી જશે બરાબર છે તો મિત્રો હવે પાંચમા નંબરનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આવજો બાય બાય